શ્રી સારસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસાર ધોરણ 11 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 11 ક્વેરીનો ઉપયોગ કરી માહિતી મેળવવી. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 11.10 વિગતોના જૂથ બનાવવા એ ટોપિક વિશે શીખીએ. તો વિવિધ શહેરોમાં રહેતા ગ્રાહકોની કુલ સંખ્યા મેળવવા માટે વિગતોના જૂથ બનાવવામાં આવે છે. તો આપણે એક ટેબલ બનાવીશું કે જેની અંદર આપણે કેટેગરી કોડ અને કેટેગરી નેમ આ રીતે લઈશું. તો વિગતો એટલે આપણે જે પણ 3 કે 4 વિગતો લખીશું કેટેગરી નેમની અંદર, તો એને બધાને ફંક્શનનો ઉપયોગ કરીને ભેગું કરી દેશે અને આપણને એક જૂથ બનાવીને આપશે. તો આપણે એક પ્રોડક્ટ કેટેગરી નામનું ટેબલ બનાવવાનું છે અને જેની અંદર કેટેગરી કોડ હશે, એ હશે ન્યુમેરિક, ત્યાર પછી કેટેગરી નેમ હશે, એ હશે ટેક્સ્ટ વેર કેર. બરાબર, કેટેગરી કોડને આપણે આપી દઈશું પ્રાઇમરી કી. ઓકે, સેવ કરીશું. આ ટેબલને આપણને વિગતોના જૂથ બનાવવાનું જે હમણાં ટોપિક ચાલી રહ્યું છે એના સિવાય આપણને, અને પછી એટલે કે હમણાં જ તમને આ એક ક્વેરી બતાવી જ દઉં છું, ત્યાર પછી તરત જ આપણને એમની એની જરૂરત પડવાની છે. તો પ્રોડક્ટ કેટેગરી નામ આપી દીધું છે. ઓકે, બરાબર. હવે આપણે એના રેકોર્ડ લખી લઈશું. ચલો લખીએ આપણે 01 લેપટોપ, 2 લેપટોપ, 3 કીબોર્ડ, 4 માઉસ, 5 લેપટોપ. હવે આપણે આ 5 વસ્તુ લખી દીધી છે. કેટેગરી કોડ જેનો છે 1, 2, 3, 4, 5, અને આ એની કેટેગરીના નામ છે. ઓકે, સેવ કરી દઉં છું. હવે આપણે જઈશું ક્વેરીમાં. ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, પ્રોડક્ટ કેટેગરી ટેબલને એડ કરું છું, ક્લોઝ. હવે આપણને અહીંયા બંને વસ્તુની જરૂર પડશે, તો આપણે અહીંયા પ્રોડક્ટ કેટેગરી કોડ અને અહીંયા આગળ લઈએ પ્રોડક્ટ કેટેગરીમાં કેટેગરી ને ટેબલ બંને જગ્યાએ લેવાનું છે. હવે અહીંયા આગળ કેટેગરી નેમ જ્યાં આપ્યું છે ત્યાં આપણે એક કાઉન્ટ કરીને એક એલિયાસમાં લખીશું કે જેમાં એનું નામ બદલાઈ જશે. હવે આપણે જો ફંક્શન, હવે અહીંયા આગળ ફંક્શન આગળ તમને એક બતાવેલું હતું કાઉન્ટ કરીને, હવે અહીંયા આગળ આપણે ગ્રુપ ગણાવી દેવાનું છે અને અહીંયા પ્રોડક્ટ કેટેગરી નેમમાં અહીંયા લખશું કાઉન્ટ. એટલે ગ્રુપ શું આવી દેશે તે હું તમને કહું. જે નામ સરખા હશે એનું ગ્રુપ બનાવી દેશે અને એ કેટલા છે એનું અહીંયા કાઉન્ટ કરીને તમને આપશે. તો જો રન ક્વેરી કરાવીએ તો રન ક્વેરી કરાવતા આ રીતે આવે છે. અહીંયા જ લખી દઈએ આપણે અલગથી. ગ્રુપ અને કાઉન્ટ પ્રોડક્ટ કેટેગરીમાં, કેટેગરી નેમમાં પ્રોડક્ટ કેટેગરી, એલિયાસના ખાનામાં કેટેગરી નેમ, ફંક્શન છે કાઉન્ટ. ઓકે, ઓ હા, ઓકે. અહીંયા આગળ ખાલી નેમ લેવાનું છે.
આ રીતે બરાબર હવે થયું. કેટેગરી નેમ અને કેટેગરી નેમ અમે ભલે અહીંયા લીધું તો આપણે અહીંયા કાઉન્ટ લખી દેશું. એટલે કેટલા કાઉન્ટ કરવાના છે? તો લેપટોપ જે છે એ છે 3, કીબોર્ડ છે જે 1 અને માઉસ છે જે 1. હવે અહીંયા ગ્રુપ છે એ નેમ નેમ જે છે એટલે એનું ગ્રુપ બનાવી દેશે, અને કેટે કાઉન્ટ શું કરશે? તો કેટેગરી નેમને એ કાઉન્ટ કરશે. બરાબર, એટલે બંનેમાં કેટેગરી નેમ જ લેવાના છે ફિલ્ડમાં. ઓકે, થઈ ગયું. એટલે આ થઈ તમારી કાઉન્ટ વિગતોના જૂથ બનાવવાની અંદર પહેલું, કે જે પણ તમે લોકો વિગતો બનાવો છો એનું ગ્રુપ બનાવી દેશે અને એને કાઉન્ટ કરી દેશે. તો આપણે એને સેવ કરી દઈએ, ગ્રુપ કાઉન્ટ. ઓકે, સેવ. ચલો હવે છે આગળ, આપણને પ્રોડક્ટ કેટેગરી ટેબલ બનાવેલું છે જ આપણે, પણ હવે આપણે એક પ્રોડક્ટ ટેબલ બનાવવાનું છે. એટલે ટેબલમાં જઈશું, ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. હવે અહીંયા આપણને પ્રોડક્ટ ટેબલ જે બનાવવાનું છે કે જેની અંદર આપણને પી કોડ એ આપણને જોઈશે, ટેક્સ્ટ, પછી છે કેટેગરી નેમ, એ કેટેગરી નેમ આપણે ઓલરેડી ત્યાં લીધા, કેટેગરી કોડ, કેટેગરી કોડ એ ઓલરેડી આપણે ત્યાં આગળ લીધા છે. બરાબર ને, કેટેગરી કોડ એ પહેલાં એમાં. ત્યાર પછી લખીશું મોડેલ નેમ, એ ટેક્સ્ટ અને એસ કોડ. બરાબર, એ પણ લઈ લેશું, ટેક્સ્ટ ચાલશે. હવે આપણે કેટેગરી કોડ જે છે પ્રોડક્ટ કેટેગરીમાં પણ આપણે કેટેગરી કોડને ન્યુમેરિક આપ્યો હતો અને એને આપણે પ્રાઇમરી કી આપી હતી, એટલે અહીંયા પણ આપણે એને જ પ્રાઇમરી કી આપી દઈએ. સેવ કરી દઈશું, નામ આપીશું પ્રોડક્ટ. બરાબર છે, હવે આપણે એને પ્રોડક્ટ ટેબલની અંદર, પ્રોડક્ટ ટેબલની અંદર આપણે રેકોર્ડ એડ કરીએ. ચલો P001 01, અહીંયા 1 જ આવે છે, A121, S121, P0082, A154, S254, P0123, A485, S125, P0154, A848, S548, P0585 અને A455, S248. હવે આ થઈ ગયું આપણા રેકોર્ડ સેમ. હવે જો ત્યાં કેટેગરી કોડને પણ 1 2 3 4 5 આપ્યું હતું, આ પ્રોડક્ટ ટેબલ છે તો એને પણ આપણે 1 2 3 4 5 આપ્યું છે, પણ હવે આપણે શું જોવાનું છે એ તમને આગળ બતાવીએ. પ્રોડક્ટ અને પ્રોડક્ટ ટેબલ, પ્રોડક્ટ કેટેગરી ટેબલ ક્વેરીમાં લઈ બંનેના સરખા ફિલ્ડ કેટેગરી કોડને રિલેશન આપી ક્વેરી બનાવવાની છે. અહીંયા સિલેક્ટ કરવાનું છે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, એડ પ્રોડક્ટ, એડ, બંને ટેબલને એડ કરવાના છે. પ્રોડક્ટ કેટેગરી ટેબલ એડ કર્યું, પ્રોડક્ટ ટેબલને પણ એડ કરીએ, અને આ જે કેટેગરી કોડ છે એ અને આ કેટેગરી કોડને આપણે શું બનાવી દીધું, રિલેશન. ચલો હવે ફિલ્ડની અંદર આપણે લઈએ પ્રોડક્ટ ટેબલમાં, પ્રોડક્ટ ટેબલનું પી કોડ, અહીંયા આગળ પ્રોડક્ટ કેટેગરી ટેબલનું કેટેગરી નેમ. બરાબર છે, એકનું લીધું પી કોડ, પ્રોડક્ટ ટેબલનું પી કોડ અને કેટે પ્રોડક્ટ કેટેગરી ટેબલનું કેટેગરી નેમ. હવે ક્રાઇટેરિયાની અંદર અહીંયા લખીશું કોલનમાં કેટેગરી નેમ. બરાબર, હવે
रन क्वेरी आपता तमने पेरामीटर इनपुट डायलॉग बॉक्स जोवा मळे छे। हवे जेनी अंदर तमारे पेरामीटर कैटेगरी नेम छे आपेल हसे अने एमा आपणे वेल्यू लखीशुं। शुं लखी आपणे अहींया के लैपटॉप अने ओके आपीए एटले तमने अहींया बतावे के लैपटॉप जे छे एक अलग प्रोडक्ट कैटेगरी टेबल नी अंदर हतुं पण एनो आपणे पी कोड केटला छे तो 01 08 અને 058 ખ્યાલ આવે બરાબર ને। તો ઓકે આપણે આપીએ એની સાથે લેપટોપના પી કોડ હશે તે તમને જોવા મળશે। આ તમને જે પણ પી કોડ જેટલી વાર જોવું હોય એટલી વાર જોઈ શકો। ફરીથી જો રન કરાવીએ તો કેટેગરી નેમની અંદર અહીંયા જો ધારો કે આપણે માઉસ લખીએ છીએ અને ઓકે આપીએ તો માઉસનો પી કોડ છે 015 ખ્યાલ આવે। એટલે એનો પી કોડ તમારે એટલે બે ટેબલને ભેગા કરીને તમે આવી રીતે કોલન કેટેગરી નેમ આપીને પણ પી કોડ બીજા ટેબલનો પી કોડ જાણી શકો। ખ્યાલ આવ્યો। સેવ કરીએ અને તમે અહીંયા આપે નામ આપી શકો પી કોડ કોઈ બી નામ આપો ચાલે। ઓકે ખબર પડી ખ્યાલ આવે। હવે અને પછીનો જે વિડિયો છે એની અંદર હું તમને લોકોને ફોર્મ ચેપ્ટર નંબર 12 છે એ શીખવાડવાની છું। તેના પહેલા ચેપ્ટર નંબર 11 ના જ ચેપ્ટર નંબર 11 માં એક મિનિટ તમારા ચેપ્ટર નંબર 10 ની અંદર આપેલું છે કે તમારે કેવી રીતે આ જો ટેબલમાં યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ વિઝાર્ડની મદદથી તમે કેવી રીતે ટેબલ બનાવી શકો। તો જો બિઝનેસ કેટેગરીની અંદર બે છે કે બિઝનેસ અને પર્સનલ। ધારો કે તમે પર્સનલ કરો તો તમને આટલી બધી વસ્તુ પહેલેથી રેકોર્ડ સેમ્પલ ટેબલ્સ ઓલરેડી આપેલા હશે જ બરાબર છે। તો એમાં તમે ધારો કે એડ્રેસીસ એવું સિલેક્ટ કરો તો તમને આટલી બધી વસ્તુ તમારી પાસે હશે। આટલા બધા ટેબલ જો તમને જોઈતા હોય તો આ બધા રેકોર્ડ જો અવેલેબલ ફિલ્ડ્સ હશે એ જો તમને જોઈતા હોય તો તમે આ બધા ફિલ્ડ લઈ શકો એડ્રેસીસમાં। હા જો હવે મને જોઈએ છે એની અંદર ચિલ્ડ્રન નેમ તો હું ચિલ્ડ્રન નેમ એવું આવે છે ને ત્યારે તરત હું આ જે છે ઉપરનો એરો એના ઉપર હું ક્લિક કરું એટલે તમારું એડ્રેસ એ જે છે સિલેક્શન ફિલ્ડના બોક્સમાં આવી જશે। મને જોઈએ છે એડ્રેસ બર્થ ડેટ સિટી બરાબર ત્યાર પછી છે જે જોઈએ એ જ લેવાનું જરૂર છે એ જ લેવાનું જેમ કે મોબાઈલ નંબર બરાબર। ત્યાર પછી લઈએ આપણે ઓકે આટલી વસ્તુ જ આપણને જોઈએ છે। હા તો નેક્સ્ટ ત્યાર પછી હવે આપણને જે અહીંયા જોઈએ છે કે જેની સિલેક્ટેડ ફિલ્ડ્સ જે છે આપણા તો ચિલ્ડ્રન નેમ્સ તો જુઓ ફિલ્ડ ઇન્ફોર્મેશન ને આપણે જે પણ બધી વસ્તુ કરીએ છીએ ને એ અહીંયા આગળ ફરીથી કે ફિલ્ડ નેમ ચિલ્ડ્રન નેમ ફિલ્ડ ટાઈપ આપણે અહીંયાથી ચેન્જ કરી શકીએ। એન્ટ્રી રિક્વાયર્ડ તો આપણે ફિલ્ડ ઇન્ફોર્મેશનમાં કરતા હતા ને જે આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું જ છે તો આપણે યસ બરાબર। તો એડ્રેસ તો એડ્રેસમાં પણ ટેક્સ્ટ ઇગ્નોર વેર કેશ એન્ટ્રી રિક્વાયર્ડ કંઈ જરૂરત નથી હમણાં। બર્થ ડેટ તો બર્થ ડેટમાં ડેટ એ બધું બરાબર જ છે। સિટી મોબાઈલ નંબર તો લેન્થમાં આપણે અહીંયા 10 રાખી શકીએ બરાબર છે। ચલો ત્યાર પછી જે પહેલું આપણે સ્ટેપ હતું સિલેક્ટ ફિલ્ડ્સ આ બીજું સ્ટેપ છે સેટ ટાઈપ્સ એન્ડ ફોર્મેટ્સ ત્રીજું છે સેટ પ્રાઇમરી કી નેક્સ્ટ કરતા સેટ પ્રાઇમરી કી આવશે। તો જો ક્રિએટ અ પ્રાઇમરી કી ઓટોમેટિકલી એડ અ પ્રાઇમરી કી તો નહીં યુઝ એન એક્ઝિસ્ટિંગ ફિલ્ડ એઝ પ્રાઇમરી કી એના ઉપર આપણે ક્લિક કરીએ તો ફિલ્ડ નેમ કયો ફિલ્ડ લેવાનું છે કે જેને આપણે પ્રાઇમરી કી આપીએ તો આપણે ચિલ્ડ્રન નેમને પ્રાઇમરી કી આપીશું એના એના ઉપર આપણે સિલેક્ટ કરીએ
ત્યાર પછી છે ક્રિએટ ટેબલ. તો નેક્સ્ટ કરીએ છીએ, એટલે વોટ ડુ યુ વોન્ટ ટુ નેમ યોર ટેબલ. આપણા ટેબલનું નામ આપણે એડ્રેસ આપવું છે? ના. તો મારે આપવું છે ધારો કે સ્ટુડન્ટ. તો હું મારા નામ મારા ટેબલનું નામ આપું છું સ્ટુડન્ટ ટેબલ. વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ નેક્સ્ટ? ઇન્સર્ટ ડેટા ઇમિડિયેટલી, મોડિફાઈ ધ ટેબલ ડિઝાઇન, ક્રિએટ અ ફોર્મ બેઝડ ઓન ધ ઓન ધીસ ટેબલ, ફિનિશ. બરાબર, જો આ આવી ગયું ટેબલ. હવે હું અહીંયા નામ એનો નંબર એડ કરું, રેકોર્ડ એડ કરું છું એની અંદર. બરાબર છે, થઈ ગયું, સેવ કરી દીધું, બંધ. અહીંયા જો સ્ટુડન્ટ ટેબલ આવી ગયું. આ શેની મદદથી આપણે બનાવ્યું છે સ્ટુડન્ટ ટેબલ? શેની મદદથી બનાવ્યું? યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ, ચૂઝ ફ્રોમ અ સિલેક્શન ઓફ બિઝનેસ એન્ડ પર્સનલ ટેબલ સેમ્પલ્સ વિચ યુ કસ્ટમાઇઝ ટુ ક્રિએટ અ ટેબલ. પહેલેથી આપી દીધેલા ટેબલની ડિઝાઇન હશે કે જેની મદદથી તમારે ટેબલ બનાવી શકો. ખ્યાલ આવ્યો? એટલે આ જ રીતે તમે લોકો આની, જો આ ટેબલ છે તો એ જ રીતે ક્વેરીમાં પણ છે, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી. તો એની મદદથી તમે કયું ટેબલ, જો ગ્રુપ કાઉન્ટ આટલા આપણી પાસે ટેબલ છે જ ઓલરેડી. બરાબર, તો મારે આ સ્ટુડન્ટ ટેબલ વિશે ક્વેરી બનાવવાની છે. તો તમે સ્ટુડન્ટ ટેબલને સિલેક્ટ કરો, બધા ફિલ્ડ આ બાજુ લો. નેક્સ્ટ તમને શું કરવું, જો આમાં યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરીની અંદર સ્ટેપ આટલા છે, તો શોર્ટિંગ કરવું છે મારે ધારો કે નેઇમનું, તો નેઇમ સિલેક્ટ કરું. બરાબર, નેક્સ્ટ કયા ફિલ્ડમાં કઈ કઈ ફિલ્ડ લેવી છે, સિલેક્ટ ધ સર્ચ કન્ડિશન્સ, તો એડ્રેસ. બરાબર, જે લેવું હોય એ લઈ શકો. ડિટેલ ઓર સમરી, એમાં કંઈ મારે કરવું નથી. આટલી ફિલ્ડ અસાઇન એલિયાઝ ઇફ ઈ ડિઝાયર્ડ, મારે કોઈ એલિયાઝમાં નામ ચેન્જ કરવાનું છે તો નો. બરાબર, આ તમારી ક્વેરી તૈયાર થઈ ગઈ. ખ્યાલ આવે? કેમ, કારણ કે મેં હજી એક જ નામ આપ્યું છે, હવે એને હું સોર્ટિંગ કેવી રીતે કરી શકું? તો એટલે જો ધારો કે હું બીજા કોઈ નામ કરું, એડ કરું, તો એ સોર્ટિંગ થઈને મને બતાવે છે. ખ્યાલ આવ્યો? આ પહેલેથી અહીંયા જો ક્વેરીની અંદર ઓલરેડી આવી પણ નામ આવી પણ ગયું, ક્વેરી સ્ટુડન્ટ. આ ક્વેરીનું નામ આવી ગયું ક્વેરી સ્ટુડન્ટ. એટલે શું, ટેબલ અને ક્વેરી એ બંનેની અંદર હશે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ અને યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ક્વેરી. આ પહેલેથી આપી દીધેલી બધી જ ડિટેલ હશે કે જેની મદદથી આપણે ટેબલ અને ક્વેરીનો ઉપયોગ કરીને બનાવી શકીએ. ઓકે, તો આ જે વસ્તુ છે એ તમારે ખાલી જાણ ખાતર છે. આપણે બને ત્યાં સુધી શું કરીશું, આપણે શું કરવાનું છે, ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ અને ક્વેરીમાં પણ ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ. ખ્યાલ આવે? એટલે આ વસ્તુ આપણે કરીશું. અને આના પછીના વિડીયોમાં હું તમને લોકોને ફોર્મ ચેપ્ટર નંબર 12 એના વિશે શીખવાડીશ. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ. જય શ્રી કૃષ્ણ.